ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. રવિવારની રજા માણ્યા પછી હવે આપણે પાછું વિડીયોથી અભ્યાસ કરવાનો છે. તો તમે બધા તૈયાર છો ને? તમારી પાસે પેન્સિલ, રબર, સંચો જોડે રાખજો. અને હા, આપણી અંગ્રેજીની બુક પણ તૈયાર રાખવાની છે જોડે. અને હું જે સમજાવી હતી એબીસીડી તમને, એ પ્રમાણે હવે આપણે એનું પુનરાવર્તન કરીશું. આપણે જોયું હતું બાળ મિત્રો કે આપણે એબીસીડીના સ્પેલિંગો સહિત આપણે શું શીખ્યા હતા, એબીસીડીને કેવી રીતે લખવી એ પણ શીખ્યા હતા. તો હવે જોઈએ આપણે, તમારે છે હોમવર્કમાં આ એબીસીડી બે વાર પોતાની અંગ્રેજીની નોટબુકમાં સુંદર અક્ષરે લખવાની છે. પેજ નંબર 5 એબીસીડી આપેલી છે, એ આખી એબીસીડી તમારી નોટબુકમાં બે વાર લખવાની છે. કેટલી વાર લખવાની છે? બે વાર. ચલો એના પછી પેજ નંબર 14 પેજ નંબર 14 સરસ બાળ મિત્રો, તમે પેજ નંબર 14 ખોલ્યું જ હશે. આપણે 13 પેજ નંબર સુધી અભ્યાસ કર્યો હતો. તો જોઈએ, ચલો સૂચના શું છે એ વાંચીએ. નીચે આપેલી પહેલી એબીસીડી જુઓ. આપણે જોયું કેપિટલ લેટર્સ હોય એને શું કહેવાય? પહેલી એબીસીડી. અને પહેલી એબીસીડીના અક્ષરો કુલ કેટલા હોય બાળ મિત્રો? સરસ, 26 અક્ષરો હોય. ચલો જોઈએ નોંધ શું આપી છે. પહેલી એબીસીડીના તમામ મૂળાક્ષરો હંમેશા ઉપરની બે લીટીમાં જ લખાય છે. આ ધ્યાનથી જુઓ કે હંમેશા પહેલી એબીસીડીના મૂળાક્ષરો ઉપરની બે લીટીમાં જ લખાય છે. અહીંયા આપણને દેખાય છે બાળ મિત્રો, એ રીતે. એ શું છે? ખાસ સૂચના છે. તમે જ્યારે નોટબુકમાં તમારી અંગ્રેજીની 4 લીટીવાળી નોટબુકમાં લખશો ત્યારે તમને સમજાશે. ચલો જોઈએ એ, આને શું કહેવાય બાળ મિત્રો? એ. આપણે આગળ એબીસીડી જોઈ, પછી આ બી. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગોટ, એચ ફોર હેન, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર ઝકર, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર, બોલો બાળ મિત્રો શું થાય? એમ ફોર મગ, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પીકોક, ક્યુ ફોર ક્વીન, આર ફોર રોઝ, એસ ફોર સન, પછી આ કયો અક્ષર છે? ટી. ટી ફોર ડોગ, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વેન, ડબલ્યુ ફોર, શું થાય બાળ મિત્રો? વી ફોર, જોયું આપણે વેન, પછી ડબલ્યુ ફોર, વેબ, એક્સ ફોર એક્સરે, વાય ફોર યાક, ઝેડ ફોર ઝીપ. પછી અહીંયા બાજુમાં શું છે બાળ મિત્રો એ જોઈએ, ખોટી રીત અને સાચી રીત. આપણે જોયું હતું પહેલા એબીસીડીમાં કે કઈ રીતે એબીસીડી 4 લાઇનની નોટબુક કે 4 લાઇનમાં કેવી રીતે લખાય છે. તો બે વાદળી લીટી અને એક ઉપરની લાલ લીટી,
એવી રીતે લખાય છે. અહીંયા આ આપેલું છે એ ખોટી રીત છે અને આ સાચી રીત છે. આપણે આ રીતે એબીસીડી લખવાની છે. ચલો એના પછી જોઈએ. પહેલી એબીસીડી લીટી પ્રમાણે લખો. શું કહે છે? પહેલી એબીસીડી આપણે હમણાં પહેલાના વિડીયોમાં ભણ્યા એ એબીસીડી આખી હવે આપણે અહીંયા લખવાની છે. ચલો તમે પણ પેન્સિલ, રબર અને સંચો જોડે રાખી હું લખું અને બોલું એ પ્રમાણે લખતા જજો. એ ફોર એપલ અહીંયા આપણને ઉદાહરણમાં આપેલું છે. પછી બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગોટ, એચ ફોર હેન, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એફ ફોર મગ, એન ફોર નોઝ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પિકોક, ક્યુ ફોર ક્વીન, આર ફોર રોઝ, એસ ફોર સન, ટી ફોર ટોપ, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વેન, ડબલ્યુ ફોર વેબ, એક્સ ફોર એક્સરે, વાય ફોર યાક, અને અહીંયા ઝેડ, ઝેડ નો આપેલો જ છે અને ઝેડ ફોર ઝીપ. ચલો એના પછી આપણે આખી એબીસીડી કેવી રીતે લખાય એ જોઈ. બે વાદળી લીટી અને એક લાલ લીટી. ચલો બીજી સૂચના વાંચી અને આગળ જોઈએ. ચલો ઉપર આપેલી પહેલી એબીસીડી ધ્યાનથી જુઓ અને નીચેની ખાલી જગ્યામાં ખૂટતા મૂળાક્ષર મૂકો. ફરીથી વાંચીએ બાળમિત્રો. ઉપર આપેલી પહેલી એબીસીડી ધ્યાનથી જુઓ અને નીચેની ખાલી જગ્યામાં ખૂટતા મૂળાક્ષર પૂરો. આપણે જોયું હમણાં અહીંયા આખી એબીસીડી આપણે લખી, પરંતુ આપણને આજે બોક્સ આપ્યું છે અહીંયા, એમાં પૂરી એબીસીડી છે બાળમિત્રો? ના, અધૂરી જ છે. જે અક્ષરો બાકી છે બોક્સમાં એ આપણે ભરવાના છે. ચલો જોઈએ. એ ફોર એપલ તો આપણને આપેલું જ છે, તો પછી ડાયરેક્ટ સી છે, વચ્ચે બોક્સ ખાલી છે, તો કયો અક્ષર બાકી રહ્યો બાળમિત્રો? બી, બી ફોર બોલ. તો અહીંયા આપણે બી લખીશું, બી ફોર બોલ. ચલો સી ફોર કેટ પણ આપેલું જ છે અને ઈ ફોર એલિફન્ટ પર આપેલું છે, તો વચ્ચે કયો અક્ષર બાકી રહ્યો બાળમિત્રો? ડી ફોર ડોગ. સરસ. ચલો ઈ ફોર એલિફન્ટ, પછી કયો અક્ષર આવે? એફ. એફ ફોર ફિશ, તો અહીંયા આપણે એફ લખીશું. જી ફોર ગોટ તો આપેલો જ છે,
પછી કયો અક્ષર આવે આગળ એચ એચ ફોર હેન તો અહીંયા એચ લખીશું આઈ ફોર આઈસ્ક્રીમ તો આપેલું જ છે હવે કયો અક્ષર બાકી રહ્યો તો જે ફોર જોકર કે પણ આપેલો જ છે કે પછી કયો આવે અક્ષર એલ એલ ફોર લાયન એમ એમ ફોર મગ એન ફોર અહીંયા બાકી છે એન લખવાનું નથી આપેલું એટલે આપણે બોક્સ ભરીશું એન ફોર નોઝ ઓ ફોર ઓરેન્જ ઓ પછી શું આવે પી પી ફોર પીકોક ક્યુ ફોર ક્વીન આર ફોર રોઝ S for sun. પછી શું આવે આગળ T for top. U પણ U for umbrella પણ આપણને આપેલું જ છે પછી શું આવે V. શું આવશે બાળ મિત્રો યુ આપેલો છે તો આવશે વી વી ફોર વેન ડબલ્યુ ફોર વેપન આપેલું જ છે કયો અક્ષર બાકી રહ્યો એક્સ એક્સ ફોર એક્સ રે વાય પણ આપેલું જ છે વાય ફોર યાક છેલ્લે કયો અક્ષર બાકી રહ્યો એબીસીડીનો ઝેડ ઝેડ ફોર ઝી ચલો એના પછી બાજુમાં એ પ્રમાણે જ છે કે અધૂરી એબીસીડી છે ચલો બી પહેલા કયો અક્ષર આવે એબીસીડીનો પહેલો અક્ષર એટલે કે એ એ ફોર એપલ બી ફોર તો બોલ આપેલું જ છે સી ફોર કેટ ડી ફોર ડોગ પણ આપેલું જ છે તો શું બાકી રહ્યું એના પછી ઈ ઈ ફોર એલિફન્ટ F for fish પણ આપેલું જ છે શું બાકી રહ્યું G for goat H for hen તો આપેલું જ છે શું બાકી રહ્યું I I for ice cream તો અહીંયા આપણે I લખીશું J for joker આપેલું જ છે એના પછી કયો અક્ષર આવે K K for kite તો અહીંયા આપણે કે લખીશું એલ એલ ફોર લાયન એ પણ આપેલું જ છે એલ પછી કયો અક્ષર આવે એમ મૂળાક્ષર એમ એમ ફોર એમ ફોર મગ એન ફોર નોઝ ચલો એના પછી ઓ ફોર ઓરેન્જ શું થાય ઓરેન્જ ચલો એના પછી પી ફોર પિકક પછી એના પછી કયો અક્ષર બાકી રહ્યો ક્યુ તો અહીંયા આપણે શું લખીશું ક્યુ ક્યુ ફોર ક્વીન ચલો આર ફોર રોઝ એસ ફોર સન ટી ફોર ટોપ પછી U ફોર અમ્બ્રેલા V ફોર વેન પછી શું બાકી રહ્યું શું બાકી રહ્યું બાળ મિત્રો V ફોર W તો અહીંયા આપણે W લખીશું W ફોર વેન X ફોર એક્સ રે Y ફોર યાક અને Z ફોર તો આપેલું જ છે ચલો બાળ મિત્રો આપણે આટલી એબીસીડી તો પૂર્ણ કરી હવે આપણે પેજ નંબર કયું જોઈશું પંદર કયું જોઈશું પંદર પેજ નંબર પંદર ચલો એમાં સૂચના વાંચીએ નીચેના મૂળા અક્ષરો પહેલી એબીસીડીમાં લખો
આપણે જોઈએ ફરીથી સૂચના વાંચીએ નીચેના મૂળા અક્ષરો પહેલી એબીસીડીમાં લખો અહીંયા એક ઉદાહરણ આપણને આપ્યું છે અહીંયા ગુજરાતીમાં શું લખ્યું છે એક્સ શું લખ્યું છે એક્સ તો અહીંયા પહેલી એબીસીડીનો એક્સ આપણને લખેલો જોવા મળે છે તો બસ એવી જ રીતે બીજો આગળના અક્ષરો જોઈ અને આપણે પૂર્વના અંગ્રેજી કેપિટલ્સ લખવાના છે ચલો જોઈએ પી આ કયો અક્ષર લખ્યો છે પી ગુજરાતીમાં લખ્યું છે એનો ઉચ્ચાર ગુજરાતી ઉચ્ચાર લખેલો છે તો એને આપણે કઈ રીતે લખીશું અહીંયા પી ફોર શું થાય બાળ મિત્રો પીક સરસ ચલો એના પછી જોઈએ આ શું છે બાળ મિત્રો બી બી ફોર બોલ તો આગળ અહીંયા શું લખીશું આપણે બી પણ કઈ એબીસીડીનો પહેલી એબીસીડીનો એટલે કે કેપિટલ લેટર્સનો બી ફોર બોલ સરસ ચલો એના પછી આ શું લખ્યું છે બાળ મિત્રો સી સી ફોર કેટ એક લાલ લીટી અને બે વાદળી લીટી એવી રીતે આપણે લખવાનું છે સી ફોર કેટ તમે તો બહુ સરસ લખ્યા છે ને અક્ષરો સુંદર અક્ષરે લખવાનું ચલો એના પછી એમ શું છે આ એમ એમ ફોર મગ તો અહીંયા આપણે લખીશું એમ ચલો આ શું લખ્યું છે બાળ મિત્રો એન શું લખ્યું છે એન તો અહીંયા આપણે લખીશું એન એન ફોર નોઝ ચલો આ શું લખ્યું છે બાળ મિત્રો વી વી ફોર વેન પછી ડબલ્યુ શું છે ડબલ્યુ તો અહીંયા આપણે લખીશું ડબલ્યુ ચલો આપણે આટલું તો લખ્યું હવે આગળ જોઈશું આપણે બાજુમાં શું છે નીચેના મૂળાક્ષરોના ગુજરાતી ઉચ્ચાર લખો આપણને સૂચના આપેલી છે નીચેના મૂળાક્ષરોના ગુજરાતી ઉચ્ચાર લખો અહીંયા આપણને અંગ્રેજીમાં એબીસીડી આપેલી છે ને બસ એવી જ રીતે આપણે અહીંયા જેમ અહીંયા ગુજરાતી ઉચ્ચારનું આપણે અંગ્રેજી સ્પેલિંગ અંગ્રેજી મૂળાક્ષર લખ્યો એવી રીતે અહીંયા અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે એના ગુજરાતી ઉચ્ચાર લખવાના છે આપણે જોયું બાળ મિત્રો કે અહીંયા એનું એ આપેલું છે શું આપેલું છે એ શું કહેવાય ગુજરાતી ઉચ્ચાર તો અહીંયા પછી આપણે આગળ જોઈએ જી આ શું લખેલો છે અંગ્રેજી મૂળાક્ષર જી જી ફોર ગોટ અહીંયા આપણે શું લખવાનું છે ગુજરાતી ઉચ્ચાર તો અહીંયા આપણે લખીશું જી ચલો સરસ પછી આ શું લખ્યું છે યુ યુ ફોર અમ્બ્રેલા અહીંયા આપણે ગુજરાતી ઉચ્ચાર લખવાનો છે તો અહીંયા લખીશું આપણે યુ સરસ ચલો આ શું આપેલું છે ડી ડી ફોર ડોગ તો આપણે અહીંયા લખીશું ડી ચલો બાજુમાં જોઈએ હવે કે આ શું લખ્યું છે કે ફોર કાઇટ તો અહીંયા આપણે શું લખીશું ગુજરાતી ઉચ્ચાર કે ચલો આ શું છે ઈ ફોર એલિફન્ટ તો અહીંયા આપણે લખીશું ગુજરાતી ઉચ્ચાર ઈ ચલો આ શું છે બાળ મિત્રો કયો મૂળાક્ષર છે ટી ટી ફોર ટોપ તો અહીંયા લખીશું આપણે ગુજરાતી ઉચ્ચાર ટી ચલો એના પછી આ શું છે જે જે ફોર જોકર તો આપણે અહીંયા શું લખીશું ગુજરાતી ઉચ્ચાર જે ચલો આટલે તો આપણે કામ ખૂબ સુંદર રીતે કર્યું હવે આગળ જોઈએ પાછળ આવતો મૂળાક્ષર લખો સૂચના જોઈએ
पाछळ आवतो मूळाक्षर लखो। चलो अहीं आपणने केटलाक मूळाक्षरो आपेला छे अने एनी पाछळ आवतो मूळाक्षर शुं कीधुं छे, पाछळ आवतो मूळाक्षर के ए पछी शुं आवे पाछळ बी पछी ई फोर पछी ई पछी शुं आवे एफ। तो अहीं आपणने कयो मूळाक्षर आपेलो छे बालमित्रो? डी फोर डॉग। तो डी पछी कयो मूळाक्षर आवे? ई। तो अहीं आपणे लखीशुं ई, ई फोर एलिफंट। चलो हवे नीचे शुं छे एना पछी? एस, एस फोर सन। चलो एस पछी शुं आवे? टी फोर टॉग। चलो एना पछी शुं छे? एल, एल फोर लायन। लायन एल पछी शुं आवे? तो के एम। तो एम फोर मग अहीं लखीशुं एना पछीनो अक्षर। चलो एना पछी यू फोर अम्ब्रेला। ए पछी कयो अक्षर आवे? यू पछी वी, वी फोर वेन। चलो ए पछी कयो अक्षर छे? वाय, वाय फोर याक। वाय पछी एबीसीडी नो कयो अक्षर आवे छेल्लो? झेड। तो अहीं लखीशुं आपणे झेड, झेड फोर ઝીબ્રા। ચલો અહીંયા શું આપ્યું છે? પી, પી ફોર પિકઅપ। પછી શું આવે? પી પછી એબીસીડીમાં મૂળ અક્ષર કયો આવે? ક્યુ, ક્યુ ફોર ક્વીન। ચલો એના પછી અહીંયા જોઈએ હવે કે કે આપેલો છે અહીંયા કે, કે ફોર કાઇટ। ચલો કે પછી શું આવે બાળમિત્રો? લાયન, એલ ફોર લાયન। તો અહીંયા આપણે લખીશું એલ। ચલો અહીંયા શું આપ્યું છે એના પછી? એમ, એમ ફોર મગ। ચલો એમ પછી કયો મૂળ અક્ષર આવે એબીસીડીમાં? એન, એન ફોર નોઝ। તો અહીંયા આપણે લખીશું એન। વેરી ગુડ। ચલો એના પછી કયો અક્ષર છે અહીંયા મૂળ અક્ષર? ટી, ટી ફોર ટોપ। ચલો ટી પછી અંગ્રેજીમાં કયો મૂળ અક્ષર આવે? તો અહીંયા લખીશું આપણે યુ, યુ ફોર અમ્બ્રેલા। સરસ। ચલો એના પછી આગળ જોઈએ કે સૂચના વાંચે આગળ આવતો મૂળ અક્ષર લખો। આપણે અહીંયા જોયું કે પાછળ આવતા મૂળ અક્ષર જોયા, હવે આપણે આગળ ધારો કે બી હોય તો એની પહેલા કયો અક્ષર આવે મૂળ અક્ષર? તો કે એ। બસ એવી જ રીતે અહીંયા અહીંયા જે આપણને અક્ષરો આપેલા છે મૂળ અક્ષરો એની આગળ શું આવે એ આપણે લખવાનું છે। ચલો સી ફોર કેટ આપણને આપેલું છે પાછળ, તો એની આગળ કયો મૂળ અક્ષર આવે? બી ફોર બોય। ચલો એના પછી કયો મૂળ અક્ષર આપેલો છે? પી, પી ની આગળ કયો અક્ષર આવે? પી ફોર પીકોક। તો ઓ ફોર ઓરેન્જ। સરસ। ચલો અહીંયા કયો મૂળ અક્ષર છે? કે, કે ફોર કાઇટ। તો એની પહેલા કયો મૂળ અક્ષર આવે? જે ફોર જોકર। તો અહીંયા આપણે જી લખીશું। ચલો એના પછી જોઈએ ડી છે અહીંયા કયો ડી મૂળ અક્ષર? ડી ફોર ડોગ। ડી ની પહેલા કયો મૂળ અક્ષર આવે? સી ફોર કેટ। ચલો અહીંયા કયો મૂળ અક્ષર છે? જી, જી ફોર ગોડ। જી ની પહેલા કયો મૂળ અક્ષર આવે? એફ, એફ ફોર ફિશ। ચલો બી આપેલો છે અહીંયા બી ફોર બોલ, તો એની આગળ કયો મૂળ અક્ષર આવે? હા, એબીસીડી નો પહેલો અક્ષર એટલે કે ફોર એપલ। ચલો એના પછી અહીંયા જોઈએ કે શું આપેલું છે? જે અક્ષર આપેલો છે જે ફોર જોકર, તો એની પહેલા કયો મૂળ અક્ષર આવે? આઈ ફોર આઈસ્ક્રીમ। તો અહીંયા આપણે લખીશું આઈ। ચલો
टी आपेलो छे, टी फॉर टॉप, तो एनी पहला कयो अक्षर आवे? एस आवे, कयो आवे? एस। चलो एना पछी शू लखेलू छे अहींया? एल, एल मूळाक्षर लखेलो छे, तो एनी पहला कयो मूळाक्षर आवे? आगळ एल फॉर लायन, तो के फॉर काइट, अहींया के आपणे लखीशुं। सरस, हवे आगळ जोईए बाळ मित्रो के वच्चे आवतो मूळाक्षर लखो। शू आपेलू छे अहींया सूचना? वच्चे आवतो मूळाक्षर लखो। अहींया आपणने ત્રણ મૂળાક્ષર લખવાના કીધા છે, વચ્ચે ખાલી જગ્યા આપેલી છે, બે મૂળાક્ષરો આપણને આપેલા છે, એ બે અક્ષરની વચ્ચે કયો મૂળાક્ષર આવે આપણે લખવાનો છે, બે ઉદાહરણ આપણને આપેલા છે। ચલો બી અને ડી આપેલો છે, ચલો બી ફોર બોલ અને ડી ફોર ડોગ, વચ્ચે કયો અક્ષર બાકી રહી ગયો? સી ફોર કેટ, તો અહીંયા આપણે શું લખીશું? સી, C for cat, very good। चलो एना पछी अहीं शू आप्युं छे? X अने अहीं Z, वच्चे कयो अक्षर बाकी रही गयो? X for X-ray अने Z for zip, तो वच्चे कयो अक्षर बाकी रह्यो? Y, Y for yak। चलो एना पछी S पण आपेलो छे अने U पण आपेलो छे, તો વચ્ચે કયો અક્ષર બાકી રહી ગયો? એસ અને એસ ફોર સન અને યુ ફોર અમ્બ્રેલા, વચ્ચે ટી ફોર ટોપ। ચલો એના પછી જોઈએ આગળ, એન ફોર નોઝ અને પી ફોર પીકોક આપેલું છે, એન અને પી ની વચ્ચે કયો અક્ષર આવે બાળ મિત્રો? એન અને પી ની વચ્ચે કયો અક્ષર આવે? તો કે ओ फॉर ऑरेंज, आई फॉर आइसक्रीम और के फॉर काइट, तो एनी वच्चे कयो अक्षर बाकी रही गयो? आई अने के नी वच्चे जे फॉर जकर। सरस, चलो एल अने एन आपेल छे, एल फॉर लायन अने एन फॉर नोज, वच्चे कयो अक्षर बाकी रही गयो बाळ मित्रो? वच्चे कयो अक्षर आवे? एम फॉर मून के मग। चलो सरस बाळ मित्रो, आपणे पेज नंबर 14 अने पेज नंबर 15 भण्या। मैं तमने होमवर्क में पहली एबीसीडी तमारी चार लीटी वाली नोटबुक जे बनावानी छे एमां केटली वार लखवानी छे? बे वार। केटली वार? बे वार। अने हाँ, बधाए फरजियातपणे एबीसीडी लखवानी छे। आगळनो अभ्यास आपणे पछी आगळना वीडियोमां करीशुं। आवजो बाळ मित्रों।